નવા મતદાર તરીકે નોંધણી માટેના કુલ 11,888 અરજીઓ પૈકી 18-19 વર્ષની વય જૂથના 7,832 યુવા મતદારોનો સમાવેશ થયો. નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડીએસ શાહે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે મતદાર યાદીની હાલમાં ચાલી રહેલી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળની કામગીરી સંદર્ભે 2 દિવસ અગાઉ પણ તેમના તરફથી પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા તમામ લોકોને ઉક્ત કામગીરીમાં પૂરતો સહયોગ આપીને મહત્તમ લાભ લેવા કરાયેલી જાહેર અપીલને લોકોનો અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો છે. સમગ્ર જિલ્લા વહીવટીતંત્રએ પણ આ બાબતે ખૂબ જ ઉમદા કામગીરી કરી છે. ખાસ કરીને યુવા વર્ગો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ઝુંબેશમાં જોડાયેલા છે અને આજ દિન સુધી મતદાર યાદી સુધારણા સંદર્ભે કુલ 26,117 ફોર્મ અરજીઓ મળેલ છે, જેમાં નવા મતદાર તરીકે નોંધણીના ફોર્મ નંબર 6 હેઠળ 11,888 ફોર્મ અરજીઓ પ્રાપ્ત થયેલ છે, જે પૈકી 18-19 વર્ષની વય જૂથના યુવા મતદારોની ફોર્મ નંબર 6માં 7,832 અરજીઓનો સમાવેશ થાય છે. તદઉપરાંત નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7માં 5,050 ફોર્મ અરજીઓ તેમજ સુધારા વધારા કરવા માટેના ફોર્મ નંબર 8માં 9,111 ફોર્મ અરજીઓનો સમાવેશ થાય છે. આમ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આ ઝુંબેશને નર્મદા જિલ્લામાં અદ્ભુત સફળતા મળેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડીએસ શાહે વધુમાં જણાવ્યું હતું કે સૌથી મહત્ત્વની એ બાબત ઉલ્લેખનીય છે કે ઉક્ત કામગીરી અન્વયે જે કંઈ નોંધણી થયેલ છે અને આ ઓનલાઈન નોંધણી માત્ર યુવા વર્ગને આભારી છે. નર્મદા જિલ્લો આદિવાસી અને એસ્પિરેશનલ જિલ્લો હોવા છતાં આ જિલ્લાનો યુવા મતદાર આટલો જાગૃત હોય અને ઓનલાઈન ફોર્મ સબમિટ કરે તે આ જિલ્લા માટે એક પ્રગતિની નિશાની છે અને તે ખૂબ જ પ્રશંસનીય બાબત છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. નમસ્કાર. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા 2022 હાલ ચાલી રહી છે. 2 દિવસ પહેલાં પણ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવી હતી. આ અંગે પ્રેસ નોટથી પણ લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા અને સમગ્ર વહીવટીતંત્રએ ખૂબ ઉમદા કામગીરી કરેલી છે અને એમાં લોકોનો પણ અભૂતપૂર્વ સહકાર સાંપડેલ છે. ખાસ કરીને યુવા વર્ગે પણ ખૂબ ઉત્સાહપૂર્વક આ ઝુંબેશમાં જોડાયેલા છે. 26,117 કુલ આવા ફોર્મ મળેલા છે આ ઝુંબેશના ભાગરૂપે, જેમાં નવા મતદાર તરીકે ફોર્મ નંબર 6 11,888 મળેલ છે. આ 11,888 પૈકી જે યુવા મતદારો છે એના જ 7,832 ફોર્મ મળેલ છે. નામ કમી કરવાના ફોર્મ નંબર 7 પણ 5,050 મળેલ છે. સુધારા વધારા કરવા માટેના ફોર્મ નંબર 8 પણ 9,111 મળેલ છે. આમ અદ્ભુત સફળતા આ ઝુંબેશને મળી રહેલ છે. હજી પણ કોઈના પણ નામ ઉમેરવાના હોય, સુધારવાના હોય, કમી કરવાના હોય, કોઈ પણ મતદાર બાકી રહી ગયેલ તો હજી પણ બાકીના 2 દિવસ એટલે કે આજે 29-11 અને 30-11 દરમિયાન સંબંધિત તમારા જે મતદાર નોંધણી અધિકારીને મદદનીશ નોંધણી અધિકારી, પ્રાંત અધિકારીને, મામલતદાર કચેરીનો કે તમારા BLOનો સંપર્ક કરી શકો છો. અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે ECAની વેબસાઇટ છે, CEOની વેબસાઇટ છે, આ બધી વેબસાઇટ ઉપર પણ તમે ઓનલાઈન તમે આ અંગેની અરજી ફોર્મ સબમિટ કરી શકો છો. આ ખાસ ઝુંબેશમાં એક બાબત સૌથી ઉલ્લેખનીય એ છે કે આ જે કંઈ પણ નોંધણી થઈ એમાં મહત્તમ નોંધણી ઓનલાઈન થયેલી છે અને એ ઓનલાઈન માત્ર યુવા વર્ગને આભારી છે. નર્મદા જિલ્લો ટ્રાઇબલ અને એસ્પિરેશનલ જિલ્લો છે, છતાં આવા જિલ્લામાં યુવા મતદાર આટલો બધો જાગૃત હોય અને ઓનલાઈન એમને અરજી ફોર્મ સબમિટ કરે એ ખરેખર જિલ્લા માટે એક પ્રગતિની નિશાની છે અને ખૂબ એ પ્રશંસનીય બાબત છે. ફરીથી આપ સૌને આગ્રહપૂર્વક અનુરોધ છે કે હજી પણ કોઈ રહી ગયું હોય તો આ 2 દિવસમાં મહત્તમ તેનો લાભ લે અને જરૂરી કાર્યવાહી કરે. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19-11-2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા.
પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.